આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે વ્યારાની અંદર 21 તારીખથી મનોકામેશ્વર સ્મશાન ભૂમિના લાભાર્થે સિનિયર સિટીઝન હોલમાં રામકથાનું આયોજન થયું છે. એ રામકથા સેવા સમિતિના શ્રી રાજીવભાઈ જનકરાય શાહ, શ્રી હસમુખભાઈ ભાવસાર આરકે હોમ, વીણાબેન મહેન્દ્રભાઈ સોની, હેમાબેન મહેન્દ્રભાઈ સોની, વીણાબેન મહેન્દ્રભાઈ પારેખ, જોસમાબેન ટેલર સહિત આખો રામકથા સેવા સમિતિ વતી આમંત્રણ આપવા માટે ખેરગામમાં પધાર્યા છે. ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે અંતરની શુભકામના આપું છું. ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવ બધાનું કલ્યાણ કરે અને આ રામકથાને સફળ બનાવે. વનવાસી વિસ્તારમાં ગાયકવાડ સરકારના સંસ્કારથી આચ્છાદિત એવું વ્યારાનગર ખરેખર આપણા દક્ષિણ ગુજરાતનું સંસ્કારી નગર છે અને એની અંદર જ્યારે રામકથાનું આયોજન થયું છે. સુની સબ રામ કથા ખગ નાહ કહત વચન મન પરમ ઉછાહ. 21 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી દરરોજ બપોરે 3 થી 6 ચાલનારી આ રામકથા, ખાસ કરીને જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એ મૃતકોના આત્માની શાંતિ માટે અને વિશ્વ કલ્યાણ, બધાનું કલ્યાણ થાય, જનજનનું આરોગ્ય નિરામય રહે એ ભાવના સાથે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્તુ, ધન્યવાદ, જય સિયારામ. વ્યારાના 21/9/21 થી 29/9/21 સુધી મહાન કથાકાર પ્રફુલભાઈ શુક્લની 810મી કથા આરંભ થવા જઈ રહ્યો છે તેનું આમંત્રણ આપવા અમે સૌ અહીં પધાર્યા છે. એમાં મારા વડીલ હસમુખભાઈ ભાવસાર, જોશનાબેન, હેમાબેન, મહેન્દ્રભાઈ સોની, મહેન્દ્રભાઈ પારેખ, વીણાબેન પારેખ, લાલાભાઈ, રોનકભાઈ સૌ પધાર્યા. ખેરગામ અમે સૌ પધાર્યા છે. આજે ગાયકવાડ સરકાર દ્વારા આચ્છાદિત સંસ્કાર નગરી વ્યારાની અંદર 21 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મનોકામેશ્વર સ્મશાન ભૂમિને લાભાર્થે સિનિયર સિટીઝન હોલમાં રામકથાનો આરંભ થઈ રહ્યો છે. એના આમંત્રણ માટે મુખ્ય યજમાન શ્રી રાજીવભાઈ જનકરાય શાહ, અમારા મહેન્દ્રભાઈ સોની, આરકે હોમવાળા અમારા વડીલ શ્રી હસમુખભાઈ ભાવસાર, મહેન્દ્રભાઈ પારેખ, વીણાબેન પારેખ, હેમાબેન, જોસનાબેન ટેલર સહિત સૌ આજે ગણેશ ચતુર્થીના મંગલ દિવસે આમંત્રણ આપવા માટે ખેરગામમાં પધાર્યા છે. આ રામકથાનું દીપ પ્રાગટ્ય સુરત જિલ્લા તાપી જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રભારી શ્રી અશોકભાઈ ધોરાજીયા અને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામિતના હસ્તે થનાર છે. દરરોજ બપોરે 3 થી 6 સુધી ચાલનારી આ રામકથા સિનિયર સિટીઝન હોલની અંદર સમગ્ર વ્યારાનગર અને વ્યારા પંથકની અંદર આજુબાજુના વિસ્તારની અંદર એક લાહવો બની રહ્યો છે કે 14 વર્ષ પછી હું વ્યારાની અંદર રામકથા કરવા માટે જઈ રહ્યો છું. અહીં પધારેલા સૌ રામકથા સેવા સમિતિના ભાઈ બહેનોનું આમંત્રણ સ્વીકારું છું. જય શ્રી રામ, જય શ્રી રામ.